નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો ઇન ટાઈમ ન્યૂઝ. સુરતના ગોપીપુરા વિસ્તારમાં અશાંત ધારા વિસ્તારમાં મિલકત ખરીદવા માટે મહિલાઓને હાથો બનાવવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં જૈન લોકોના મકાન ખરીદવા માટે મુસ્લિમ મહિલાઓને આગળ કરાઈ રહી હોવાની ફરિયાદ જૈન યુવાન દ્વારા પોલીસ કમિશનરથી લઈને ગૃહમંત્રી સુધી કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા અજાણ્યા લોકોના ઘરના દરવાજા ખટખટાવીને મકાન વેચવાના છે તેવી ઇરાદાપૂર્વક પૂછપરછ કરવામાં આવતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ગોપીપુરા સુનીશ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિન જય સુખલાલ શાહની બિલ્ડિંગમાં ગત 19મીએ બપોરે બે મુસ્લિમ મહિલાઓ મકાનની ઇન્કવાયરી માટે આવે છે. અહીં ભાવિન દ્વારા કોઈ મકાન વેચવા નથી માંગતું તેમ કહી આ મહિલાઓને ત્યાંથી જતા રહેવા માટે કહેવામાં આવતા આ મહિલાઓ તેની સાથે જીભાજોડી કરતી રહી હતી. ભાવિને આ બંને મહિલાઓ ઉપરાંત પ્રમુખની પત્ની સહિત ત્રણ વિરુદ્ધ લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે ગોપીપુરા વિસ્તારમાં અશાંત ધારા હેઠળ આવે છે. અહીં એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોના મકાન લઈ શકતા નથી. મકાન લેવા માટે સોસાયટીના રહીશોની પરવાનગીથી લઈને બીજી અનેક સરકારી પ્રોસીજર કરવાની રહે છે. આ એપાર્ટમેન્ટમાં જ કેટલાય જૈન લોકોના મકાન વેચાઈ ગયા છે. અહીં રહેતા બીજા લોકો મકાન ખાલી કરીને જાય તો આ માટે આ પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હું દીપક આફ્રિકાવાલા, પૂર્વનગર સેવક, વાડી ફરિયા, ગોપીપુરા, નાનપુરા. મેં એક વિડીયો વાયરલ થયો છે, જોયો છે. એમાં બે મુસ્લિમ બહેનો કોઈ હિન્દુ એપાર્ટમેન્ટમાં જઈને પૂછે છે કે ભાઈ તમારો ફ્લેટ વેચવાનો છે, એવું મને માલમ પડે છે. અને અંદરથી એવો જવાબ મળે છે કે આ ફ્લેટ વેચવાનો નથી ને બીજી વખત આવતા નહીં. એટલે આ બેન થોડાક ઉશ્કેરાય છે. તો આ બાબતે મારે કહેવાનું એ થાય છે કે આવા કોઈ પણ વિધર્મીઓએ કોઈ પણ મિલકત વેચવાની છે કે નથી વેચવાની એ પૂછપરછ કરવા જવું જોઈએ નહીં. જેને પણ વેચવાનું હશે એ વિધર્મીને આપવા માગતા હશે તો ઘરની બહાર બોર્ડ મારશે, અને ધર્મીને જે તે ધર્મના લોકોને આપવાના છે તો એ ઘરની બહાર બોર્ડ મારશે. પણ કોઈ પણ વિધર્મીએ કોઈને પૂછપરછ કરવા જઈને ઉશ્કેરાટ કરવાની જરૂર નથી. આ એકદમ શાંતિપ્રિય વિસ્તાર છે, આમાં અશાંતિ ફેલાવવાની જરૂર નથી. અશાંત ધારાનો કાયદો છે અમલમાં, એટલે જે લોકોએ મિલકત વેચવાની હશે ને જેને લેવાની હશે એને પોલીસ કમિશનર અને કલેક્ટરની પરવાનગી લેવાની ફરજિયાત છે. એટલે આપણે કાયદાનો પણ અમલ કરીએ અને કોઈ પણ જાતનું ઉશ્કેરાટ ન થાય એ રીતે આપણે આ લેવેચ કરવાની હોય તો કરવાની છે. પણ કોઈના ઘરે જઈને પૂછપરછ કરો છો તો એ ગુનો બને છે, અને પોલીસે એ બાબતે એમની કામગીરી બજાવવી જોઈએ કે ભવિષ્યમાં અશાંતિ ના ફેલાય.